ધર્મનગરી દ્વારકા રાજકીય મુદ્દે સ્ટાર્ટર પોઈન્ટ બન્યું છે અનેક રાજકીય પક્ષોએ પોતાના કાર્યક્રમની શરૂઆત અહીંથી કરી છે ધર્મનગરી દ્વારકા રાજકીય મુદ્દે સ્ટાર્ટર પોઈન્ટ અનેક વખત રાજકીય પક્ષોએ પોતાના કાર્યક્રમની શરૂઆત અહીંથી કરી છે યાત્રાધામ દ્વારકાએ રાજકીય પક્ષો માટે સ્ટાર્ટર પોઈન્ટ શિબિર ચાલી રહી છે યાત્રાધામ દ્વારકાએ રાજકીય પક્ષો માટે સ્ટાર્ટર પોઈન્ટ સમાન બન્યું છે અત્યાર સુધીમાં અનેક રાજકીય પક્ષોએ પોતાના રાજકીય કાર્યક્રમની શરૂઆત અહીંથી કરી છે હાલ દ્વારકામાં ત્રણ દિવસીય ગુજરાત કોંગ્રેસની ચિંતન ચાલી રહી છે જે કોંગ્રેસના રાજ્ય કોંગ્રેસ યુવા નેતા રાહુલ પણ ખાસ હાજરી છે ગુજરાતની વિધાનસભાની કોંગ્રેસ ચિંતિત શિબિર કરવા માટે પણ ધર્મનગરી દ્વારકાની પસંદગી કરે અને જે કાર્યક્રમ પહેલા ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ મેળવ્યા બે હજાર બાવીસની ની ચૂંટણી કોંગ્રેસ પક્ષ માટે ખૂબ પડકારદાયક બની રહેશે ગુજરાત કોંગ્રેસમાં એક એવી એક એક સિપાહીઓ સેનામાંથી દૂર થઈ રહ્યા છે અને સામા પક્ષમાં જોડાઈ રહ્યા છે આ વખતે ચૂંટણીમાં સારા પરિણામો મેળવવા માટે હાલથી કવાયત શરૂ કરી છે જેની શરૂઆત માટે દ્વારકા કરી રાજ્યભરના કોંગ્રેસના નેતાઓ કાર્યકરો અહીં હાજર રહ્યા અને ગ્રુપમાં વિવિધ વિષય પર કુલ જેટલા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અગાઉ પણ રાજકીય પક્ષોએ શરૂઆત દ્વારકાથી કરી હતી યાત્રાધામ દ્વારકાએ રાજકારણના સ્ટાર્ટિંગ પોઈન્ટ માનવામાં આવે છે દ્વારકા નગરી ધાર્મિક નગરી તો છે સાથે જ ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ છે અને માનવામાં આવે છે ભગવાને કૃષ્ણએ વર્ષ કાર્યક્રમ ની શરૂ કરવા માટે દ્વારકાની પસંદગી કરી છે આ અગાઉ ભાજપ ચૂંટણી પહેલા કરેલા વિજય વિશ્વાસ સંમેલન શરૂઆત પણ દ્વારકાથી કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સદભાવના ઉપવાસની શરૂઆત પણ દ્વારકાથી કરી હતી બે હજાર છ માં એકે અડવાણી પોતાની એકતા યાત્રાની શરૂઆત દ્વારકા નગરીથી કરી હતી અને કોંગ્રેસમાં આ અગાઉ ભૂતકાળમાં પણ પોતાના મંથન શિબિરની શરૂઆત દ્વારકાથી કરી હતી થોડા વર્ષો પહેલાં રાહુલ ગાંધી ગુજરાતનો રાજકીય પ્રવાસની શરૂઆત પણ દ્વારકાથી જ કરી હતી રાજકીય પક્ષો દ્વારા પણ આ પ્રકારના રાજકીય કાર્યક્રમો દ્વારકામાં ભૂતકાળમાં અનેક વખત યોજાય છે બે હજાર સત્તરમાં યાત્રાધામ દ્વારકામાં ભાજપના ત્રિદિવસીય પ્રશિક્ષણ શિબિર યોજી હતી મિશન બે હજાર સત્તરની ચૂંટણીની લડાઈ સર કરવા માટેની શરૂઆત દ્વારકાથી કરી હતી ચારેય યુગમાં દ્વારકાનગરીનું અસ્તિત્વ રહી છે પોતાની કર્મભૂમિ બનાવી હતી ત્યારથી દ્વારકાનગરી ધર્મની સાથે રાજનીતિ માટેનું સ્ટાર્ટિંગ પોઈન્ટ બન્યું છે આ દેશના નકશામાં પશ્ચિમનું આખરું છોડમાં દ્વારકા નગરી વસી છે પરંતુ રાજનીતિના પાઠ શરૂ કરવા માટે તેની પ્રથમ પસંદગી થઈ રિપોર્ટ વિશ્વનાથ જોશી જામનગર